જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાએ બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારમાં પાણીના કામોનું નિરીક્ષણ કર્યું. જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાએ આજે બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચાલતા પીવાના પાણી અને સિંચાઈ વિભાગના કામોનું નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. મંત્રી કુંવરજી બાવળિયાએ પાલનપુર તાલુકાના બાલારામ ખાતે બાલારામ ચેકડેમ, ડીસા તાલુકાના આખોલ ખાતે પાણી પુરવઠા વિભાગના હેડ વર્કર્સ અને કાંકરેજ તાલુકાના રાણકપુર ખાતે પાણી પુરવઠા વિભાગના હેડ વર્કર્સની મુલાકાત લીધી હતી. જિલ્લાની મુલાકાતે પધારેલા પાણી પુરવઠા અને જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ સૌ પ્રથમ બાલારામ મહાદેવ મંદિર પહોંચ્યા હતા, જ્યાં તેમણે બાલારામ મહાદેવની વિધિપૂર્વક પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ બાલારામ ચેકડેમની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં ચેકડેમમાં જે સુધારા વધારા થયા છે તેનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રી ત્યારબાદ આખોલ અને કોંકરેજ તાલુકાના રાણકપુર ખાતેના હેડ વર્કર્સની મુલાકાતે ગયા હતા. મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે બાલારામ ચેકડેમ 2008-09 મંજૂર થયો હતો, ત્યારબાદ લાંબા સમય સુધી મંજૂરીના અભાવે કામ સ્થગિત હતું. ત્યાર પછી ઘણી રજૂઆતો બાદ બાલારામ ચેકડેમ બનાવવાની મંજૂરી મળી હતી. આવનારા સમયમાં ચેકડેમને સંપૂર્ણ રીતે આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાનું આયોજન છે. બનાસકાંઠા જિલ્લામાં ચાલતા પીવાના પાણી માટેના યોજનાકીય કામો, સુધારણા માટેના કામો, સિંચાઈ વિભાગને લગતા અટલ ભૂજળ યોજના અને સુજલામ સુફલામ યોજના હેઠળ ચાલતા કામોનું અધિકારીઓ સાથે આજે નિરીક્ષણ કર્યું છે. કોઈ કામમાં વિલંબ ન થાય એ માટે અધિકારીઓને સૂચના આપી છે. સુજલામ સુફલામ યોજનામાં ખૂબ સારા પ્રમાણમાં કામો થઈ રહ્યા છે, ત્યારે આ કામો ગુણવત્તાયુક્ત થાય અને પાણીનો સંચય થાય એ માટે પાણી પુરવઠા વિભાગ સતત ચિંતિત છે. આવનારા દિવસોમાં પણ આ કામ ચાલુ રહેશે અને બાકી રહેલા કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે. બાલારામ ચેકડેમની મુલાકાત બાદ મંત્રી ડીસા તાલુકાના આખોલ ગામે આવેલ પાણી પુરવઠા વિભાગના હેડ વર્કર્સની મુલાકાત લીધી હતી. સંપૂર્ણ હેડ વર્કર્સની મુલાકાત કર્યા બાદ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. અધિકારીઓ દ્વારા ક્વાર્ટર્સથી નજીકના ગામોમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે તે સમગ્ર પ્રક્રિયા તથા ગામો વિશે નકશા મારફતે સમજાવવામાં આવ્યું હતું.